શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે કેસર મિસરી કઈ રીતે સિદ્ધ થાય તે જોઈશું. એ મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધરવામાં આવે છે ખાસ તો. એ માટે જોઈશે મિસરી, રેગ્યુલર જ મિસરી છે, અને કેસર, ગુલાબનું અત્તર જોઈશે અથવા તો ગુલાબ જળ જોઈશે. બેમાંથી એક જ લેવાનું છે જે પણ હોય ઘરમાં તે. અને કેસરને આ રીતે ઘૂંટવાનું છે ગુલાબ જળ લઈને. જોઈએ એટલું જ લેવાનું, બહુ નથી લેવાનું. અને એને ઘૂંટી અને એક રસ બનાવી દેવાનું છે. હું તમને બે રીતે મિશ્રી સિદ્ધ કરતા બતાવીશ. તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો. આ રીતે ઘૂંટી લેવાનું છે કેસરને બરાબર, અને પછી મિશ્રીમાં થોડું થોડું પધરાવવાનું અને જોવાનું કે બરાબર કલર આવી ગયો છે કે નહીં. વધારે પડતું લેવાનું નથી. અને નાની નાની બેચમાં બનાવવાનું. વધારે મિશ્રી સિદ્ધ કરવી હોય તો એક સામટી બહુ મિશ્રી નહીં લેવાની. અને આ રીતે થાળીમાં સ્પ્રેડ કરી દેવાની છે અને એર ડ્રાય જ કરવાની છે. કલાક બે કલાકમાં સુકાઈ જશે અને પછી એ ધરાવવામાં ઉપયોગમાં લઈ શકાય. હવે ગુલાબનું અત્તર કઈ રીતે યુઝ થાય તે જોઈએ. ખાલી અત્તરને આંગળીમાં જ જરાક લેવાનું છે અને ગુલાબ જળની જગ્યાએ થોડા જળમાં કેસરને ઘૂંટી લેવાનું અને ગુલાબના અત્તરવાળી આંગળીથી મિશ્રીને હાથ લગાવી દેવાનો. બહુ અત્તર લેવાથી કડવાશ આવી જશે. અને આ રીતે પાર્ચમેન્ટ પેપરમાં પણ એને સ્પ્રેડ કરી શકાય. જલ્દી ડ્રાય કરવી હોય તો મિશ્રીને થાળીની જગ્યાએ. અને આ હવે એકદમ ડ્રાય થઈ ગઈ છે, આ માટે કલાકનો જ સમય લાગ્યો છે. અને ઠાકોરજીની આ સામગ્રી ખૂબ જ સુંદર તૈયાર થઈ છે. હવે બીજી રીત જોઈએ. એ માટે ખાંડ લેવાની છે અને કેસર. કેસરને જળમાં આ રીતે ઘૂંટી લીધું છે અને પાર્ચમેન્ટ પેપર જોઈશે અથવા બટર પેપર પણ ચાલે. ઘી લગાવેલી થાળી પણ ચાલે. ચાસણી બનાવવાની છે. ખાંડ ડૂબે એટલું જળ લેવાનું. અને આપણે એની ચાસણી બનાવવાની છે ત્રણ તારની. એક તાર જેવી ચાસણી થઈ જવા આવે એટલે કેસર પધરાવી દેવાનું અને પછી એને હલાવવાનું છે સતત. મીડિયમ ફ્લેમ રાખવાની અને આ રીતે પાણીમાં જોઈ લેવાનું ટપકું પાડીને. જો સ્પ્રેડ થાય તો હજુ વાર છે. અને પાણીમાં એકદમ બેસી જાય તળિયે તો સમજવાનું કે ચાસણી તૈયાર છે. હવે એને જલ્દીથી પાર્ચમેન્ટ પેપર પર સ્પ્રેડ કરી દેવાનું છે મિશ્રણને. અને બે જ મિનિટમાં ઠરી જશે. જોઈ શકાય છે કે સ્પ્રેડ પણ થતું નથી એટલે બહુ સ્પીડ કરવી પડશે. અને પછી એને ઠરી જાય પહેલાં જ આ રીતે કાપા પાડી લેવાના. ઘણા લોકો આમાં એલચી, બરાસ, પિસ્તાનો ભૂકો ઘણું બધું રીતે કરે છે અલગ અલગ. અને આ મિશ્રી પણ તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.